હાલો દોસ્તો, એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી, રામ રામ બધાને. તો બધા મજામાં જશો અને અમે પણ મજામાં છીએ. તો આજે આપણે જવાનું છે બિપિનભાઈની ઘેરે, કેમ કે દક્ષાબેનના છોકરા એનાની સી છે. તો કોંગ્રેચ્યુલેશન કહેવા જવાનું છે અને જલેબી ખાવા જવાનું છે અને બોલાવવા જવાનું છે જી કોઈ. તો બધું હરખું છે. તો આપણે બિપિનભાઈની ઘેરે ડાયરેક્ટ મળીએ, કેમ કે બિપિનભાઈને તો ખબર નથી કે અમે આવી છીએ. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં જશો અને જોવાની મજા આવે તો એક લાઇક કરી દેજો. તો હું અને ટબુબેન બે ભારો જઈ છીએ. તો હાલો બિપિનભાઈની ઘેરે જઈને મળીએ ડાયરેક્ટ. તો બિપિનભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને અમારી પેલા બીજા મહેમાન આવી ગયેલા છે. એમ કે એ તો મને ખબર નથી આવવાના છે કયા મહેમાન છે. અરુણભાઈ પેલા બિપિનભાઈ, કોંગ્રેચ્યુલેશન બિપિનભાઈ, અને તમને કોંગ્રેચ્યુલેશન. અમારી પેલા પહોંચી ગયા એટલે ખબર વિના એવું નહીં. હું ટબુન લેવા ગયેલો હતો, લેવા જાય ને તો ગાડી પૂરું થઈ. પછી હું બીજાની ગાડી લઈને આયા ગામમાં લેવા આવ્યો. પછી બિપિનભાઈ બે ફોન આવ્યા પછી એટલે વાત તો લાગે. તો ઘણી વાર બેસી લીધા અને હવે બિપિનભાઈ જશે જલેબી લેવા, કેમ કે ખબર આવી તો પડે. જલેબી લઈને આવ્યો છું. લો જયદીપભાઈ, અરવિંદભાઈ જલેબી આવી ગઈ છે. બધા પણ ખાઈ લો. અહીંયા આવો, ચાલો અહીંયા આવજો. જલેબી મીઠાઈ ખાવા માટે દુનિયાનું ખાધેલું હે ભાઈ, એટલે ઓછી રાખવી જો. આમ ખાઈ એટલે ખાવાની છે. બધી ખાવ તો મારે વધારે સારું યાર. જલેબી મારે, જલેબી ડૂકી જાય ને, હું નવી લાવું. પાછો નવી લાવું આ છે ને, થોડીક ભૂકો થઈ ગઈ છે. હવે આખી લાવી છે. આ જો અમને ખબર નતી કે આવું બધું જમવાનું એવું છે. જમાડવા પડે ને ભાઈ. અમારા જયદીપભાઈ આવે ને અમે જમાડી નઈ. એમને એવું કઈ જયદીપભાઈ અમારા મહેમાન જ કેવાય. આમ તો આમ તો અમારા ભાણુભાઈ કેવાય. મામા થાય પણ મામા કોઈ દિવસ કેતા નથી. ભાઈ બંધી રીતે રહી છે. બાકી તમારો ભાણો છે જયદીપ ભાણો. બાકી બિપિનભાઈ એમ નો કહી. એકલા એકલા ખાય છે અહીંયા. થોડી કઈ ના ખાધી. આવું ન હોય પછી એના ગામ માં ધક્કો ખાધો. અમારા બિપિનભાઈ હવે રમત નું ચાલુ કરી છે. બુલેટ મારી જાય આટો મારતા. મેં કીધું કઈ વાંધો આટો મારતા. બુલેટ ભાઈ પહેલી વાર આવી છે. વજનદાર બહુ છે. બોલો હાલે નહીં ફ્રી થઈ જાય. બોલો હું આટો મારતો. હું સુઈને તો મેચ થી મારવાનો. તો વાગી ગયો છે એક અને બિપિનભાઈ જમવાનું બનાવી નાખ્યું છે. કેમ કે અમે તો ના જ પાડી, કેમ કે અમે જમીન આવ્યા ઘેર 11 વાગે આવ્યા એટલે કઈ ભૂખા તો હોય નહીં. તો એક જમ્યા વિના તો નથી જવાનું. બેન આવે તો બધા એટલે જમવાનું બનાવ પડે. ક્યાંથી આવ્યા છે? આમ થોડું હોય કે આમ તો કેટલું બધું કેટલું બધું ખાય જવાનું છે. હવે અમારે જમાડવું તો પડે જ ને. આ બધું ખાલી જલેબી દોરો. જલેબી માં દોરો બકાડવાનું છે કઈ? અમારે કાનભાઈ જો ચાલુ કરી દીધું બધાને. પેલા તો હાલો કાનભાઈ એકલા પડી જાય, એકલા કામ કરતા પછી લઈ વાળીએ. તો હાલો પેલા જમી લઈ. બધા બેઠા છે અહીંયા. રૂપા બેન ને બેન નું નામ મને ભૂલાય. ના જો બાવલી ને રમાડે છે. અને અમારા જયદીપભાઈ કે અમારે જોવી છે બાવલી ને. તો જયદીપભાઈ જોઈ નથી. જોઈ લો. હાલો જયદીપભાઈ જોઈ લો. જોઈ લો. બોલાવજો પા. બોલાવા આવ્યા ને તમે? બાવલીબેન જો હુતા છે. બ્લર મારી દેજો પાછા. જયદીપભાઈ ફેસ નથી બતાવવાનો આપણે. ફેસ તને જોવા મળશે 2-5 દિવસ પછી. કા બિપિનભાઈ ને રેડિયો માં જોવા મળશે. અમારે એમાં ન જોવા મળે. ના ના મળશે મળશે. એનો થોડો સમય લાગશે. કા 4-5 દિવસ ની વાર લાગશે. બાકી ફેસ બતાવવાનો છે બિપિનભાઈ. હા હવે જાવ ને સોડા પીવા. ગામ માં જઈ. હવે ગામ માં જઈ સોડા બડા પીને પછી પાછા અહીંયા આવી. હાલો તો માગશું. હાલો તો ફાઇનલી ભાઈ આપણે શું કહેવાય ને
બુલેટ ઠીક છે, સારું નથી થતું. તું ભાઈ હા અરવિંદભાઈ અરવિંદભાઈ તમે લઈ જાવ બુલેટ, હજુ સારું છે મારે કૌશિકભાઈ નો ફોન આવ્યો છે કે પેથલપુર જવાનું છે એટલે કેટલું કામ છે ધીમે ધીમે બોલે, કેમ કે શરમ લાગે છે એવું મને લાગે છે, બાકી કઈ વાંધો નથી ઘેરે હોય તો આમ બોલે, પણ અહીંયા આમ બધા હોય તો આમ ટબુ બેન ને શરમ લાગે બે. તો હવે જો અમે ભેગા છીએ ઘેરે પોત પોતાની, હા હાલો ને ભાગો ને તમે જાવ 11 વાગે જે અમે જઈએ છીએ, તમે તમારા ઘેરે જાવ ને અમે અમારા ઘેરે હાલો. તો રૂપા બેન બધા તૈયાર થઈ ગયા છે, બાજે છે આવા ઈઓ ના, એટલે વાત તો નથી. હારું હાલો રૂપા બેન આવજો આવજો બધાય પાકું, હા તમે આવજો. હાલો તો ભેગા છીએ, અમારે જવાનું છે પીથલપુર. કૌશિકભાઈ નો ફોન આવ્યો તો કૌશિકભાઈ નો એટલે પોગી જશે અને પોપટ કાવું ની બધા રમે છે. અસ્મિતાભાઈ ને આપણે પહેલી વાર બ્લોગમાં લીધા છે, કોઈ દિવસ ના લીધા, કા દાંત નહીં કાઢવાના. કોઈ દિવસ મેં ના લીધા, લીધા છે કૌશિકભાઈ. કેમ કે મારું કૌશિકભાઈ નું ઘર બાજુમાં છે તો વ્લોગમાં નથી લીધા. અમારે ફોન ક્યારેક હોય કા, હું કૌશિકભાઈ અમારે હોય તો હવે જવાનું છે પીથલપુર. શું કામ એડિટિંગ કરી નાખું, કેમ કે વ્લોગ આપણે અત્યારે હમણાં અભી હાલ આવી જાય 7 વાગે તો પીથલપુર પહોંચી જશે અને થોડીક વાર લાગે એવું છે. તો કઈ નઈ, હવે હે ને વાળ ક્યારે વારવાનું નક્કી નહીં, તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ બસ, બરાબર. તો વિડીયો અહીંયા પૂરો કરીએ, વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ ની અંદર કેજો, ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મળીએ એક નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને બાય બાય.